હેલો, કેમ છો બધા? આજે આપણે સમાંતર શ્રેણીમાં આઈએમપી પ્રશ્નો, આઈએમપી દાખલા જોવાના છીએ, જે દાખલા તમને કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર છે? અને સારા દાખલા છે, અઘરા દાખલા છે, તો આ દાખલા તમને આવડે એટલે સમાંતર શ્રેણીના બધા દાખલા તમને આવડશે. પણ એના પહેલા તમારે શું આવડવું જોઈએ? તો સમાંતર શ્રેણીના બધા સૂત્રો આવડવા જોઈએ, બરાબર છે? તો ચાલુ કરીએ ફટાફટ ફટાફટ ફટાફટ. શું? સમાંતર શ્રેણીના આઈએમપી દાખલા. દાખલા નંબર પહેલો જો, વાંચો, ધ્યાનથી વાંચો અને મગજ દોડાવવાનું ટ્રાય કરો કે એક સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર આપણને આપેલું છે. શું આપ્યું છે? તો કે SN બરાબર 3N² + 8N, એટલે કે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળાનું સૂત્ર આપેલું છે. એમ અહીંયા આગળ મૂકી દીધું એ. હવે શું પૂછ્યું છે? તો આપણને એવું પૂછ્યું છે કે તેના એન માં પદનું સૂત્ર શોધો. એટલે મારે શોધવાનું શું છે? TN. પ્રથમ એક પદોનો સરવાળો અને પ્રથમ એક પદોનો સરવાળો એટલે પ્રથમ પદ પોતે જ હોય. એનો મતલબ કે જ્યાં સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર જે છે એની અંદર હું જો એન બરાબર 1 મૂકું તો મને પ્રથમ પદ મળી જાય, રાઈટ? તો આ સૂત્રમાં શું મૂકવાનું? આપણે એન બરાબર 1, તો આપણે એને એન બરાબર 1 મૂકીએ તો S1 બરાબર શું થશે? તો કે 3 + 5 એટલે કે 8. શું થયું? 8. અને આ જ આપણું શું થશે? તો આ જ આપણું પ્રથમ પદ થશે, એટલે કે T1. પ્રથમ પદ 8 થઈ ગયું, રાઈટ? હવે એ જ સૂત્રની અંદર જો હવે શું કરવાનું? તો એન બરાબર 2 મૂકો તો શું કહેવાય? તો આ સૂત્રમાં જો તમે એન બરાબર 2 મૂકો ને તેને પ્રથમ બે પદોનો સરવાળો કહેવાય, એટલે કે પહેલું પદ વત્તા બીજું પદ, રાઈટ? તો અહીંયા આગળ હવે એન બરાબર 2 મૂકી દઉં. આ સમીકરણની અંદર હું એન બરાબર 2 મૂકી દઉં. તો એન બરાબર 2 મૂકીએ તો જો શું થશે? તો કે S2 બરાબર 2 ✕ 4 = 4 ✕ 12 + 8 = 16, એટલે કે 16 ✕ 12 = 28. આ S2 આવ્યું. શું આવ્યું? આ S2 આવ્યું. S2 એટલે બીજું પદ નહીં, S2 એટલે કે પહેલા અને બીજા પદનો સરવાળો આવ્યો, પ્રથમ બે પદનો સરવાળો આવ્યો. એટલે આને S2 બરાબર 28 જે છે એને હું બીજી કઈ રીતે લખી શકું? તો બીજું આવી રીતે લખી શકું. જો T1 + T2 = 28, કેમ કે 28 શું છે? પહેલા બે પદનો સરવાળો છે. ક્લિયર? ઓકે. હવે જો પહેલું પદ તો મને મળી ગયું, તો કેટલું હતું? તો કે ભાઈ 8. તો અહીંયા આપણે 8 મૂકી દઈએ તો 8 + T2 = 28. તો બોલો બીજું પદ શું આવ્યું? તો બીજું પદ આવ્યું 28 - 8, એટલે કે 20. મને બીજું પદ મળી ગયું 20, પ્રથમ પદ મળી ગયું 8, બરાબર છે? હવે મારે શું કરવાનું? તો હવે અહીંયા જો 2 ✕ 4 = 12 અને 8 ✕ 2 = 16, 12 + 16 = 28. પહેલા બે પદનો સરવાળો થયો, અહીંયા 8 હતું, જો અહીંયા 8 અને અહીંયા આવશે 11. પ્રથમ પદ 11 આવ્યું છે. શું આવ્યું છે? 11 આવ્યું છે, બરાબર છે? ઓકે, બરાબર છે. તો હવે 11 માંથી બાદ કરશું તો 27 થશે. બીજું પદ થઈ ગયું 27. ચલો, ક્લિયર? ઓકે. હવે મને પહેલું પદ મળી ગયું 11, બીજું પદ મળી ગયું 27. તો બીજું પદ માઇનસ પહેલું પદ કરું તો મને શું મળશે? તો બીજું પદ માઇનસ પહેલું પદ કરીશ તો મને તફાવત મળશે. તો T2 - T1 = તફાવત. બીજું પદ શું? 27. તો 27 - 11 = D, એટલે કે 16 = D. તફાવત મળી ગયો 16. પણ આપણને કેવી રીતે ખબર પડે કે આ તફાવત આપણો સાચો છે કે ખોટો? તારો કેવી રીતે મેળવવાનો? તો જો અહીંયા આગળ પ્રથમ એન પદોનો સરવાળાનું સૂત્ર આપ્યું છે, એમાં જે અહીંયા જે એન નો સહગુણક જે છે એના ગુણ્યા 2 કર દો. તો કે 8 × 2 = 16, જો 16 છે, એટલે કે જે એક ઘાત વાળું પદ છે, આ 2 ઘાત વાળું પદ છે, આ 1 ઘાત વાળું પદ છે. તો 1 ઘાત વાળા પદ નો જે સહગુણક હોય એના ગુણ્યા 2, એ જ એ સમાંતર શ્રેણી નો તફાવત હોય. એટલે જયારે MCQ માં પૂછાય તો પણ તમને શોર્ટકટ ટ્રીક ખબર પડી ગઈ, બરોબર? કે 1 ઘાત વાળું જે પદ હોય એનો જે સહગુણક હશે એ સહગુણક ગુણ્યા 2, એટલે કે તફાવત. જો અહીંયા 8 હતું તો 8 × 2 = 16, બરોબર? તો MCQ ની અંદર તમે શોર્ટકટ ટ્રીક વાપરી શકો છો, પણ જયારે બોર્ડમાં પૂછાય તો તમારે આખી આવી રીતે મેથડ કરવી પડશે. તફાવત મળી ગયો, ઓકે. પ્રથમ પદ મળી ગયું, ઓકે.
So do you Tn? So Tn बराबर शू लिखा सकते हैं? Tn बराबर a plus n minus 1 into d. जब ये शू छे, ये तो आपने प्रथम पद तू कितना आई तू 11. तो 11 plus n minus 1 तफावत छे 16. तो आपने n में पद सूत्र मणी गयो. दाखलो यहाँ का आपरो कंप्लीट થઈ ગયો આઈ થિંક કે તમને સમજાઈ ગયો છે કે દાખલો કેવી રીતે ગણવો જોઈએ ઠીક છે હવે ચલો બીજો દાખલો લઈએ ફટાફટ જો હવે બીજો દાખલો લઈએ બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો છે 7n + 1 જેમ 4n + 27 તો તે બે સમાંતર શ્રેણીના 11 માં પદનો ગુણોત્તર શું હવે અહીં બે સમાંતર શ્રેણી છે ને પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર આપેલો છે તો અહીં હું ધારી લો કે બે સમાંતર શ્રેણી છે એક સમાંતર શ્રેણી જે છે કે એક સમાંતર જે શ્રેણી જે છે એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે a1 તફાવત છે d1 અને પદોની સંખ્યા n રાઈટ કેમ કે કીધું છે પ્રથમ n પદો તો પદોની સંખ્યા n હવે જે બીજી સમાંતર શ્રેણી જે છે એ બીજી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a2 તફાવત d2 અને પદોની સંખ્યા n એટલે કે મારે એવું જ કીધું છે કે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો ગુણોત્તર ધ્યાનથી બરોબર છે આ તો બહુ ડિફિકલ્ટ વસ્તુ થઈ જાય પછી તમે ધ્યાનથી ના વાંચો તો daopani.com થઈ જાય બરોબર છે એટલે આપણે વાંચવાનું ક્લિયર PUBG કેવું ધ્યાનથી રમો છો તે રીતે ધ્યાનથી આપણે વાંચવાનું તો બધાને આવડી જશે ઓકે હવે ચલો પહેલી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કરીએ તો s1 = n/2 2a1 + n - 1 * d1 આ પહેલી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો થયો ઓકે ચલો હવે બીજી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કરીએ તો s2 = n/2 2a2 + n - 1 * d2 આ બીજી સમાંતર શ્રેણી જે છે એના પ્રથમ n પદોનો સરવાળો મળ્યો હવે એનો આપણને ગુણોત્તર આપ્યો છે બરોબર છે ગુણોત્તર આપ્યો છે બરોબર એ તો ગુણોત્તરનો આપણે ઉપયોગ કરતા આવડવો જોઈએ જો ઉપયોગ કરતા નહીં આવડતો ભૂકા બોલાવી દઈશ ઘરે તો મારા ભૂકા બોલાય છે બૈરા જોડે પણ મારે તમારો ભૂકા બોલાવવા પડે તો મને મજા આવે કોકની સામે તો ગુસ્સો કાઢું દર વખતે મારે દબાઈ દબાઈને રહેવાનું હે ચલો તો આ બે સમાંતર શ્રેણી જે છે એમના ગુણોત્તર લઈ લઈએ તો s1 ભાગ્યા s2 તો કે ભાઈ s1 ભાગ્યા s2 બરાબર s1 ભાગ્યા s2 બરાબર શું થશે તો s1 ભાગ્યા s2 બરાબર n/2 n/2 ઉડી જશે અંશમાં શું બચશે તો કે 2a1 + n - 1 * d1 છેદમાં 2a2 + n - 1 * d2 બરાબર છે ચલો હવે આ જે સમાંતર શ્રેણી જે છે એના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર મને આપેલો છે એટલે કે s1 ભાગ્યા s2 ની જગ્યાએ હું આ ભાગ્યા આ લખી શકું તો કેવી રીતે લખી શકાય તો કે પછી આ રીતે લખી શકાય 7n + 1 છેદમાં 4n + 27 બરાબર 2a1 + n - 1 d1 છેદમાં 2a2 + n - 1 d2 ચલો આટલા સુધી તો કોઈ તકલીફ હોવી જ ના જોઈએ આ તો બહુ ઈઝી છે મારું ટેન્યુ બી કરી નાખે દેખો મારું ટેન્યુ કહી દીધું બાપા મારે તમારી જગ્યાએ ભણાવવા આવું છે મેં કીધું તું મારી જગ્યાએ ભણાવવા આવીશ તો મારા પેટ પલાત નહીં વાગે તમે ના પાડી એ સારી મને પડી દે તો આ જે s1 ભાગ્યા s2 જે છે એ આપણને અહીંયા આગળ મળી ગયું ચલ હવે આપણે શોધવાનું શું કીધું છે તો કે તેમના 11 માં પદનો ગુણોત્તર શોધવાનો કીધો છે તો 11 ઉપર શું થાય બંને સમાંતર શ્રેણીનું જુઓ તો 11 ઉપર t11 તો કે a1 વત્તા 10 d1 થાય એ તો બધાને ખબર હશે અને બીજી સમાંતર શ્રેણીનું તો કે a2 વત્તા 10 d2 થાય બરાબર હવે આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે આ પહેલી સમાંતર શ્રેણી આ બીજી સમાંતર શ્રેણી તો t11 1 / t11 2 બરાબર a1 વત્તા 10 d1 / a2 વત્તા 10 d2 આ આપણે શોધવાનું છે અને આપણે આ આપેલું છે તો હવે તમારી વસ્તુ અહીંયા પાછો અગત્યનો મુદ્દો જે તમારે નોટ કરવો હોય તો કરી નાખજો જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ભગવાનને જ્યારે એ કોની કહેવાય દુર્યોધન ઉપર કઈક બાણ બાણ મારવા જતો હતો ત્યારે સમજાવ્યું હતું ગીતામાં કે બેટા આ ધ્યાન રાખવાનું તારે તો એવી જ રીતે હું તમારો શ્રી કૃષ્ણ ભગવાન તો નથી પણ એક ગુરુ તરીકે એક તમારા પ્રોફેસર તરીકે એક અગત્યનો મુદ્દો તમને અહીંયા કહેવા માંગુ છું કે આપણે અહીંયા આગળ 11 માં પદનો ગુણોત્તર શોધવો છે તો એનો મતલબ એમ થયું કે જે નંબરનો પદનો ગુણોત્તર તમને પૂછ્યો હોય કયા નંબરનો પૂછે છે 11 તો એમાં માઇનસ 1 કરી દો શું થાય 10 જે 10 આવે એના ગુણ્યા 2 કરી દો
તો કેટલું આવશે 20 જે ગુણાકારમાં આવે એમ વત્તા 1 ઉમેરી દો તો કે 21 ફરતી જે નંબરના પદનો ગુણોત્તર મને પૂછ્યો છે એ નંબરના પદમાંથી એક બાદ કરી નાખો તો 11 માઇનસ 1 10 હવે જે 10 બન્યું એમાં 2 ગુણી દો 10 ગુણ્યા 2 20 હવે જે આવ્યું એમાં 1 ઉમેરી દો 21 તો આની અંદર n બરાબર 21 મૂકી દો તમારો જવાબ આવી ગયો આની અંદર n બરાબર 21 મૂકો તમારો જવાબ આવી જશે કઈ રીતે જો તો કે 7 ગુણ્યા 21 પહેલા વત્તા 1 છેદમાં 4 ગુણ્યા 21 વત્તા 27 બરાબર બરાબર અહીંયા કર 2a1 n બરાબર શું મૂકવાનું છે 21 તો 21 માઇનસ 1 20 તો 20d1 યા અહીંયા કર 2a2 છેદમાં 20d2 ક્લિયર ચલો શું કર્યું મેં ફરતી બોલું છું જે નંબરનો ગુણોત્તર જે નંબરના પદનો ગુણોત્તર મને શોધવો છે તો એ નંબર પહેલા માઇનસ 1 કરી દો તો 11 માઇનસ 1 10 પછી એના ગુણ્યા 2 કરો 10 2 20 પછી એમાં 1 ઉમેરો 21 એ અહીંયા આગળ એમની જગ્યાએ મૂકવાનું કેમ તમને ખબર પડશે અહીંયા ચલો 21 સીતા 147 તો 147 વત્તા 1 છેદમાં 21 ચોક 84 84 વત્તા 27 હવે અહીંયા આગળ અંશમાંથી શું સામાન્ય નીકળશે તો અંશમાંથી આપણે સામાન્ય નીકળશે 2 તો શું બચશે અહીંયા આગળ a1 વત્તા 10b1 ચલો છેદમાં શું સામાન્ય નીકળશે ત્યાં પણ 2 તો અહીંયા પણ 2 સામાન્ય કાઢ્યું તો a2 વત્તા 10b2 બરાબર છે ચલો 147 વત્તા 1 કેટલા થાય તો કે ભાઈ 148 છેદમાં 80 ને 20 100 અને 11 111 તો દસ અહીંયા આગળ 111 બરાબર અહીંયા 2 2 કેન્સલ તો શું આવ્યું a1 વત્તા 10d1 અને a2 વત્તા 10d2 બોલો a1 વત્તા 10d1 ને a2 વત્તા 10d2 શું છે તો કે 11 ના પદના ગુણોત્તર નથી બંને સમાંતર શ્રેણીના તો મને મળી ગયો જવાબ જો પતી ગયું કેમ કે a1 વત્તા 10d1 ભાગ્યા a2 વત્તા 10d2 શું છે તો કે બંને સમાંતર શ્રેણીના 11 ના પદનો ગુણોત્તર છે એ તો મને મળી ગયો 148 ભાગ્યા 111 એટલે આપણે અહીંયા n બરાબર શું મૂક્યું અહીંયા n બરાબર મૂક્યું આપણે 21 શું મૂક્યું જે અહીંયા સૂત્ર આપ્યું તો આપણે અહીંયા આગળ ત્યાં આપણે n બરાબર 21 મૂક્યું તો શોર્ટકટ ટ્રિક શું આની અંદર તો શોર્ટકટ ટ્રિક એ કે તમને જે નંબરના પદનો ગુણોત્તર પૂછ્યો હોય એના માઇનસ 1 કરી દો એટલે 10 આવશે એના ગુણ્યા 2 કરી દો 20 20 વત્તા 1 21 જો તમને એવી રીતે 18 માં પદનો ગુણોત્તર પૂછ્યો હોય 18 માં પદનો તો એના માઇનસ 1 કરી દો 17 એના ગુણ્યા 2 કરી દો 34 વત્તા 1 કરી દો તો 35 તો n બરાબર 35 મૂકી દેવાનું આની અંદર તો એમાં 18 નો પદનો ગુણોત્તર મળી જાય ગમે તે નંબરનો પદ પૂછ્યું હોય એમાં માઇનસ 1 કરો જવાબ આવે ને ગુણ્યા 2 કરો જે જવાબ આવે એ વત્તા 1 કરો અને જે જવાબ મળ્યો એ n ની જગ્યાએ મૂકી દો તો તમારો જવાબ આવી જાય અને દાખલો તમારો પતી જાય બરોબર છે તો આઈ થિંક કે આ દાખલો પણ તમને હવે ખબર પડી ગઈ હશે કે કેવી રીતે કરેલો છે ઠીક છે હજુ આપણે દાખલો લઈએ ચાલો જો હવે દાખલો ત્રીજો લઈએ છીએ આપણે કે ભાઈ 207 ના એવા ત્રણ ભાગ પાડો કે જે ચડતા ક્રમમાં હોય એટલે આપણે સંખ્યા આપી છે 207 હવે 207 ના મારે એવા ભાગ પાડવાના છે જેના કારણે ત્રણ ભાગ જે મળે ધારો કે એમ કહું 15 15 ત્રણ ભાગ પાડે 5 વત્તા 5 વત્તા 5 ત્રણ ભાગ પાડે ના પાડે ક્લિયર થયું ઓકે પણ આ ચડતા ક્રમમાં નથી આ ચડતા ક્રમ બધા સરખા જ છે ચડતા ક્રમમાં થોડી કહેવાય તો એવી જ રીતે જે 207 જે છે એના મારે ત્રણ ભાગ પાડવા છે અને ચડતા ક્રમમાં હોવા જરૂરી છે અને એમાં જે બે પહેલા બે નાના ભાગ જે છે એ બે નાના ભાગનો ગુણાકાર આપેલો છે આપણે 46 23 તે ત્રણ ભાગ કયા તો આ ટાઈપના દાખલામાં આપણે શું કરવાનું તો આ ટાઈપના દાખલાની અંદર અગ્રે પાછો અગત્યનો મુદ્દો તમારે નોટ કરવો તો કરી લો જે આ બધા મુદ્દાઓ તમને બહુ એક્ઝામમાં કામ આવશે તમે જ્યારે રિવિઝન કરતા હશો ને ત્યારે તે અગત્યનો મુદ્દો શું છે તો જ્યારે પણ એમ કીધું હોય કે ત્રણ પદો સમાંતર શ્રેણીમાં છે તો ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય તો તમારે આવા ધારી જ લેવાના a માઇનસ d a અને a પ્લસ d આ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં છે જો આનો તફાવત d છે પહેલું પદ a માઇનસ d બીજું પદ a અને ત્રીજું પદ a પ્લસ d ધારી જ દેવાના માથાકૂટ જોઈએ જ નહીં આપણે a માઇનસ d a અને a પ્લસ d તો હવે જો આ ત્રણ પદ થઈ ગયા બરાબર છે તો એનો મતલબ હું એવું ધારું કે ધારો કે આ 207 ના એવા ત્રણ ભાગ પાડો કે જે ચડતા ક્રમમાં છે બરોબર છે અને બીજી વસ્તુ એ કે એમના નાના બે ભાગોનો ગુણાકાર 46 23 થાય તો હવે આ મે ત્રણ ભાગ પાડી દીધા કે ભાઈ આ જે સમા આ જે 207 જે છે એ 207 ના ત્રણ ભાગ છે a - d a અને a + d
આ ત્રણ ભાગ થઈ ગયા. તો હવે ધારો કે હું એમ કહું કે 15 જે છે 15 ના ત્રણ ભાગ છે 5 5 અને 5 તે ત્રણેય ભાગોનો સરવાળો કરીએ તો આપણને શું મળે? તો ત્રણેય ભાગોનો સરવાળો કરીએ તો આપણને મૂળ સંખ્યા મળી જાય. તો એવી જ રીતે આ 207 જે છે 207 ના ત્રણ ભાગ છે a - d a અને a + d તો ત્રણે ત્રણ ભાગોનો સરવાળો કરું તો મને શું મળે? તો મને મૂળ સંખ્યા મળે. ક્લિયર થઈ ગયું? તો હવે મારે ત્રણે ત્રણ સરવાળો કરતો જોલો. તો કે a - d વત્તા a વત્તા એ વત્તા ડી બરાબર શું લખી શકાય? 207. ત્રણેય ભાગોનો સરવાળો કરીએ તો આપણને મૂળ સંખ્યા મળે. તો આપણે એને લખી દીધું. તો માઇનસ ડી કટ થઈ જાય. એ વત્તા એ વત્તા એ 3a બરાબર 207. તો એ બરાબર 3 6 18 3 9 27 27. તો એ બરાબર 69 મળી ગયું. હવે બીજી વસ્તુ આપણને આપેલી છે, જો કે તેમના બે નાના ભાગોનો ગુણાકાર 46 23 છે. એટલે બે નાના ભાગ કયા થયા? એક આ અને એક આ, પહેલા બે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તો આ બે કેવા હશે? બે નાના હશે. તો એ બે નો ગુણાકાર આપણને આપે 46 23. તો a માઇનસ ડી ગુણ્યા a બરાબર 46 23. ક્લિયર? ચલો હવે આપણને એ નું મૂલ્ય તો ખબર છે, 69. તો મૂકી દો બધે. 69 માઇનસ ડી ગુણ્યા 69 બરાબર 46 23. ચલો તો હવે શું થશે? તો 69 માઇનસ ડી બરાબર 46 23 ભાગ્યા 69. કે આ જે 69 છે ક્યાં જશે? તો આ 69 જશે છેદમાં. ક્લિયર થઈ ગયું? ઓકે. તો હવે અહીંયા આગળ ભાગ ચાલશે ત્રણે. ચલાવો તો 69 માઇનસ ડી 5 5 5 ભૂજ ના બરાબર ત્રણે ભાગ ચાલે તો 15 3 45 એક 3 4 12 3 1 3 3 2 6 3 3 9 બરાબર છે. હવે શું કરવાનું? તો 23 ભાગ ચાલતો હશે. ચલાવો 23 ભાગ. 23 સીતા કેટલા થાય? તો 23 ગુણ્યા 7 7 તરી 21 વધી પડી 7 2 14 ને 2 16 161 થઈ જાય. તો 23 6 23 6 6 તરી 18 વધી પડી 6 2 12 ને 1 તરી 138. તો 1541 ભાગ્યા 23 કરીએ તો 23 6 138 14 માંથી 8 જાય તો 6 1 બરાબર 161 અને 23 સીતા 23 તરી કે સીતા સોરી 23 સીતા 161 એટલે કે 23 ગુણ્યા 67 67 ભાગ ચાલશે બરાબર. એનો મતલબ શું થયો? તો કે 69 માઇનસ ડી બરાબર 67. તો 69 માઇનસ 67 બરાબર ડી. તો કે 2 બરાબર ડી. આપણે ડી બરાબર 2 મળી ગયું અને તફાવત કેટલો? એ બરાબર શું મળ્યું તું? 69. તો બધું મૂકી દો તો તમને ત્રણ ભાગ મળી જશે. પહેલું a માઇનસ ડી છે તો 69 માઇનસ 2 67. પછી છે a. તો a કેટલો છે? 69. તો 69 અને a + d તો 69 વત્તા 2 તો કે 71. તો ભાઈ ત્રણ ભાગ મળી ગયા. જો તમે આ ત્રણ ભાગોનો સરવાળો કરશો તો 207 થશે અને ત્રણે ત્રણ ભાગ ચડતા ક્રમમાં છે અને પહેલા બે આ જે બે નાના ભાગ જે છે એ બે નાના ભાગનો ગુણાકાર 46 23 થશે. એટલે આમાં આપણે શું કરવાનું? તો જ્યારે પણ આવા સમાંતર શ્રેણીમાં એવું કીધું કે ત્રણ પદો સમાંતર શ્રેણીમાં છે તો આપણે આ રીતે ત્રણ પદો લઈ શકીએ. a માઇનસ ડી એ એ પ્લસ ડી મગજમાં ઘુસાડી દો. આપણો અગત્યનો મુદ્દો જે છે જે તમને એક્ઝામમાં પરીક્ષામાં બહુ કામમાં આવશે. ઠીક છે, હજુ આપણે એક દાખલો જોઈ લઈએ. ચાલો જો બીજો દાખલો જે છે એ પણ અહીંયા લખેલો છે કે 10 અને 300 ની વચ્ચે એવી સંખ્યાઓની એવી સંખ્યાઓની સંખ્યા શોધો કે જેને 4 વડે ભાગીએ તો શેષ 3 વધે. આહા, તો જો પહેલી સંખ્યા કઈ હશે? 7. પહેલી સંખ્યા 7, પણ એ 10 થી મોટી નથી. પણ આપણે કેમ 7 લીધી તમને કહી દઉં કે 7 ભાગ્યા 4 શું થાય? તો 7 ભાગ્યા 4 કરો, 4 1 4 3 વધી શેષ 3. ઓકે, તો હવે પહેલી સંખ્યા 7 આવે તો મને ખબર જ છે. પણ હવે 7 આવી ગયું પછી એના પછીની કઈ સંખ્યા હશે જેને 4 વડે ભાગવાથી શેષ 3 વધે? તો 7 મળી ગયું, બધા 4 4 ઉમેરતા જાઓ. તો 7 3 4 ઉમેરો તો 11. તો 11 10 થી મોટી છે. હા, તો મને પહેલી સંખ્યા મળી ગઈ 11. પછી બીજી કઈ હશે? 15, પછી 19, પછી 23 બરાબર છે. ક્લિયર થઈ ગયું? હવે છેલ્લી સંખ્યા કઈ હશે આપણને ખબર નથી, પણ આપણે જોઈ લઈએ કેટલી સંખ્યા હશે. તો 300 ની વચ્ચે, 300 ની પહેલા કઈ આવે? 299. તો 299 4 વડે ભાગી લઈએ. 4 7 28 1 9 14 14 16 શેષ 3 વધી. મતલબ કે છેલ્લી સંખ્યા કઈ હશે? છેલ્લી સંખ્યા હશે 299. પતી ગયું. હવે આ કેટલી સંખ્યાઓ છે મારે જાણવું છે. હવે આ કેટલી સંખ્યાઓ છે મારે જાણવું છે એનો મતલબ કે પદોની સંખ્યા શોધવી છે. હવે પદોની સંખ્યા શોધવી છે મતલબ કે પ્રથમ પદ મને ખબર છે 11,
છેલ્લું પદ ખબર છે 299 અને તફાવત ખબર છે મને 4 તો આ સમાંતર શ્રેણી છે જે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ છે 11 તફાવત છે 4 અને nમું પદ છે 299 તો હવે આપણે અહીંયા આગળ શું કરશું તો આપણે અહીંયા આગળ 200 nમું પદ જે છે તો આપણે સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનું જે સૂત્ર છે nમા પદનું સૂત્ર એ nમા પદનું સૂત્ર આપણે અહીંયા આગળ લગાવીશું તો શું થશે તો કે ભાઈ tn બરાબર a + n - 1 * d હવે n નું પદ કયું છે 299 તો 299 મૂકી દો પ્રથમ પદ 11 n - 1 તફાવત છે 4 તો 299 - 11 288 બરાબર n - 1 * 4 તો હવે 4 ક્યાં આવશે છેદમાં તો લાવો 4 છેદમાં તો 288 ભાગ્યા 4 બરાબર n - 1 4 * 28 72 n - 1 તો n બરાબર 73 ભાઈ પદોની સંખ્યા 73 હશે એટલે કે 10 અને 300 વચ્ચેની 73 સંખ્યાઓ જે છે એ સંખ્યાઓ એવી છે કે જેને આપણે 4 વડે ભાગશું તો શેષ કેટલી બચશે તો શેષ બચશે 3 બરાબર તો આજનો ચા આપણે આટલું રાખીએ છીએ જેમ જેમ મને સારા સારા પ્રશ્નો મળતા રહેશે એમ એમ હું આની સમાંતર શ્રેણી ચેપ્ટરમાં એ પ્રશ્નોને હું લગાવતો રહીશ જે IMP પ્રશ્નો કેવા છે જે તમને તમારા જે બોર્ડની એક્ઝામ છે 10મા ધોરણની એમાં ખૂબ જ કામમાં લાગશે ઠીક છે તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય